પોતાનો રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદન પત્ર સુપરત કર્યું. વાલીઓનું કહેવું છે કે હવે જ્યારે શાળાકીય વર્ષ પૂરું થવામાં 2-3 મહિના બાકી રહ્યા ત્યારે શાળાઓ દ્વારા ફરજિયાત ગણવેશ પહેરીને જ વિદ્યાર્થીઓ આવે તેવી માંગ કરી રહી છે. રાજ્ય સરકારે શાળાઓ ફી વસૂલી શકે તે માટે જ આ નિર્ણય કર્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. અત્યારે સ્કૂલ કમ્પલસરી ઓફલાઈન ચાલુ કરવા માંગે છે, સરકારનો આવો ઓર્ડર છે, તો એ શેના માટે છે? કારણ કે હજુ નાના છોકરાઓ જેની વેક્સિન નથી, તો વેક્સિન વગર સ્કૂલે મોકલવા રિસ્કી છે. પ્લસ CBSE છે તો એના માટે 15 દિવસનો ટાઈમ છે, અને કદાચ GS ગુજરાત બોર્ડ માટે 2 મહિનાનો ટાઈમ છે. પણ હવે એટલા માટે બધાને નવો યુનિફોર્મથી માંડીને બધું નવું કરવું પડશે. એના માટે તમે આટલા શોર્ટ ટાઈમ માટે છોકરાઓને સ્કૂલે બોલાવવાની ઉતાવળ કરો છો. હજી ઘણા છોકરાઓ એવા છે કે જે હજી સુધી એક પણ દિવસ સ્કૂલે પહેલાં પણ નથી ગયા, જેમણે 2 વર્ષમાં સ્કૂલમાં પગ નથી મૂક્યો. એ છોકરાઓને તમે અઠવાડિયા માટે સ્કૂલમાં બોલાવશો અને તરત પછી એમની એક્ઝામ છે, તો છોકરાઓ કેટલા ગભરાઈ જશે. તેથી અમારો એનો વિરોધ છે કે ભાઈ તમે ઓફલાઈન નહીં પણ ઓનલાઈન જ રાખો. શું છે ને, ઓફલાઈન કોઈ મતલબ નથી બનતો. જ્યારે ઓનલાઈન ઓફલાઈન બેઉનો ઓપ્શન આપેલું હતું, તમારા જ માધ્યમથી મેં જીતુભાઈ વાઘાણીને અભિનંદન પણ પાઠવેલા કે છેલ્લે તમે ઓપ્શન રાખ્યું છે. આજે બોલવું એટલા માટે પડે છે કે તમે આજે આ ઓપ્શન બી કાઢી કાઢ્યું. હા, 6 મહિના બાકી હોત ને અમુક હોત તો અમે એના માટે અમે વિરોધ ના કરત. 10-15 દિવસ માટે શિક્ષણ માટે તમે આ રીતનું કરો છો, હવે એનામાં વાલીઓને કેટલી તકલીફ.